हेलो फ्रेंड्स, जेमिन सर्वक्तुसा एक चैनल में तमारू स्वागत है। हवे जे रीते आपणे अगाउ डिस्कशन कर्युं तो ए रीते आजे तमारा माटे एक नवी सीरीज में स्टार्ट करी छे के जेनी अंदर मारथी बने एटला मेक्सिमम पॉसिबल हशे एटला सब्जेक्टना आईएमपी हूँ हवे आवनारा टाइम में तमारी साथे शेर करीश के जेथी कोईपण प्रकारनी एक्जाम होय, इंटरनल होय, एक्सटर्नल होय के रेमेडियल एक्जाम, तो तमने तथा तमारा मित्रोने एनो बेनिफिट मळी रहे। सो जे पण सब्जेक्टना जे पण आईएमपी क्वेश्चन हूँ तमारी साथे शेर करूँ तो एक खास लखीने रखजो अने तमारा फ्रेंड सर्कलनी अंदर पण आ वीडियो श्योर शेर करजो के तेथी एमने पण एनो बेनिफिट मळी रहे अने सारामां सारा मार्क्स साथे तमे दरेक जेटला पण स्टूडेंट्स छो ए सारामां सारा मार्क्स साथे तमे पास थई शको। ठीक छे, तो आपणी जे आ सीरीज छे तो एनो आजे फर्स्ट वीडियो आपणे इलेक्ट्रिकल डिप्लोमा थर्ड सेमनो जे बहु ज इम्पोर्टंट एक सब्जेक्ट छे ईआई એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરીશું। તમને આ આઈએમપી યુઝફુલ થઈ શકે એ માટે આવનારા ટાઈમમાં જેટલા પણ વિડીયો આવવાના હશે, જેટલા પણ સબ્જેક્ટના, જેટલા પણ ચેપ્ટરના, એ દરેક તમને મારી યુટ્યુબ ચેનલના જે પ્લેલિસ્ટનો ઓપ્શન છે એની અંદર મળી રહેશે। સો ત્યાંથી પણ ખાસ ચેક કરતા રહેજો। ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરીએ તો ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંનેમાં હું અહીંયા તમને ઇન્ફોર્મ કરતો રહીશ જેથી કોઈ પણ પ્રકારના વિદ્યાર્થી મિત્રોને એનો પ્રોબ્લેમ ના થાય લેંગ્વેજનો। ઠીક છે, ટોટલ 6 ક્વેશ્ચન મેં અહીંયા રાખ્યા છે ચેપ્ટર નંબર 1 અને જીટીયુના સિલેબસ પ્રમાણે એનું વેટેજ છે 9 માર્ક્સનો। ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ। માપન પ્રણાલીમાં ઉપકરણ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય જણાવો। ક્વેશ્ચન નંબર 2 છે, ગીવ કમ્પેરિઝન ઓફ ગ્રેવિટી કંટ્રોલ એન્ડ સ્પ્રિંગ કંટ્રોલ। ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલની સરખામણી કરો। ક્વેશ્ચન નંબર 3 છે, એક્સપ્લેન એર ફ્રિક્શન ડેમ્પિંગ ઇન ડિટેલ। એર ફ્રિક્શન ડેમ્પિંગ કે જેને બીજા નામે જીટીયુ ઘર્ષણ ડેમ્પિંગની રીતે પણ આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે પૂછે છે, કન્સિડર કરે છે અને ઘણા બધા પેપરમાં બંને રીતે દેખાય છે, તો કે એર ફ્રિક્શન ડેમ્પિંગ એટલે કે ઘર્ષણ ડેમ્પિંગ વિગતવાર સમજાવો। નંબર 4 પર જે ક્વેશ્ચન છે એની અંદર મેં 7 અલગ અલગ ડેફિનેશન રાખી છે, 7 ટર્મ્સ રાખી છે, સો એ પણ ખાસ લખીને રાખજો। ડિફાઇન ફર્સ્ટ રેન્જ, સેકન્ડ ટ્રુ વેલ્યુ એટલે કે સાચી કિંમત, થર્ડ એરર મીન્સ ત્રુટી, નંબર 4 પર છે સ્કેલ સેન્સિટિવિટી, નંબર 5 રિઝોલ્યુશન સેન્સિટિવિટી, 6 થ્રેશોલ્ડ સેન્સિટિવિટી એન્ડ 7 છે રિપીટેબિલિટી। બરાબર, ક્વેશ્ચન નંબર 5, ગીવ ઇન્ફોર્મેશન ઓફ સોર્સિસ ઓફ એરર એન્ડ અલ્સો એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર ઇન ડિટેલ। ત્રુટીઓના ઉદ્ગમ સ્થાન એટલે કે સ્ત્રોત બંને રીતે જીટીયુમાં પૂછાઈ શકે છે। બરાબર, ત્રુટીઓના ઉદ્ગમ સ્થાન એટલે કે સ્ત્રોતની માહિતી આપો તથા ત્રુટીના પ્રકારો જે છે તે વિગતવાર સમજાવો। અને લાસ્ટ ક્વેશ્ચન નંબર 6, ડ્રો એન્ડ એક્સપ્લેન બ્લોક ડાયાગ્રામ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ। ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ કે જેને જીટીયુ બીજી રીતે ઉપકરણ પદ્ધતિ તરીકે પણ પૂછે છે, તો ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ એટલે કે ઉપકરણ પદ્ધતિની બ્લોક આકૃતિ એટલે કે ખંડ આકૃતિ દોરો અને વિગતવાર સમજાવો। ઠીક છે, આઈ થિંક તમને દરેકે દરેક ક્વેશ્ચન્સ ખ્યાલ આવી ગયા હશે। જો કોઈ પણ જગ્યાએ કંઈ રહી ગયું હોય ફરીથી ડિટેલમાં વિડીયો જોઈ લેજો જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। છતાં પણ હજુ કોઈ ક્વેશ્ચન હોય ઇન્સ્ટાગ્રામ પર છે, વોટ્સએપ પર છે, મને મેસેજ કરજો, આપણે એના રિલેટેડ પણ ડિટેલમાં ડિસ્કશન કરીશું। ઠીક છે, અને આ આઈએમપી ક્વેશ્ચન્સ તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શ્યોર શેર કરતા રહેજો। મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આપણે એનો બેનિફિટ પહોંચાડવાનો છે, કોઈ પણ સ્ટુડન્ટ આપણો ગુજરાતનો ફેલ ના થવો જોઈએ। આપણો આ વિડીયો બનાવવાનો, આ સિરીઝ સ્ટાર્ટ કરવાનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે। સો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને આવી રીતે જ આગળ વધતા રહેજો। ઓકે, ફરીથી મળીશું આપણે આવનારા બીજા કોઈ ચેપ્ટર સાથે, બીજા કોઈ સબ્જેક્ટની સાથે પણ આવી રીતે મળતા રહીશું અને એની પણ જે વિડીયો હશે એ પ્લેલિસ્ટ ઓપ્શનમાં તમને ત્યાં મળતો જ રહેશે। ઠીક છે, ઓકે।